નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબપીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. અને સ્ટાન્ડર્ડ 10th ના ટોપર્સ વિદ્યાર્થી જીલ ગાંધીને આપણે મળીશું. જીલ, તારું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. જીલ ગાંધી ગુલકા ભવન શાળાનો વિદ્યાર્થી છે અને તેને શાળા ખાતે સેકન્ડ નંબર પણ પ્રાપ્ત કર્યો છે. એમની સાથે માં પ્રિન્સિપાલ વિજયભાઈ ઉપસ્થિત છે. વિજયભાઈ, આપનું સ્વાગત છે. અને સાથે તેમના જીલના માતા અને પિતાજી પણ અહીંયા ઉપસ્થિત છે. બંને હું આપનું સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણે સ્ટાન્ડર્ડ 10th ના ટોપર્સ વિદ્યાર્થીઓ સાથે અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે ઇન્ટરવ્યુ લીધા છે અને દરેકના વિચારો જાણ્યા છે. દરેકે કેવી રીતે મહેનત કરી, કેવી રીતે તેઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એ વિશે આપણે જાણ્યું. હવે આપણે જાણીશું જીલ પાસેથી. જીલ, તે રિઝલ્ટ મેળવ્યું છે એના માટે તે શું મહેનત કરી છે તે આપણે દર્શક મિત્રોને જણાવો. એટલે જ્યારેથી મારું 10માનું લેવલ ચાલુ થયું ત્યારથી જ મહેનત કરવાની ચાલુ જ રાખેલી. એટલે સ્કૂલમાં જે પણ બનાવે તે કરાવીને એક વાર રિવાઇઝ કરી જાઉં, ભલે યાદ રહે કે ના રહે, પણ એ એક વાર વાંચી તો જાઉં કે માઇન્ડમાં સેટ થઈ જાય. અને પછી જ્યારે એક્ઝામ હોય ત્યારે આમ બહુ ગભરાઈ નહીં જવાનું, એટલે પૂરતી ઊંઘ લેવાની, બધું જમવાની બરાબર, એટલે બહુ ટેન્શન ફ્રી રહીને બધું સ્ટડી કરેલું. અને અને ટાઈમ વેસ્ટ બહુ ઓછો કરેલો, કેમ કે જેટલું માઇન્ડ ડાયવર્ટ થાય તો યાદ નહીં રહી એવું કહેવાય. એટલે એટલે પપ્પાએ મને શીખ આપેલી કે જ્યારે વાંચો ત્યારે તમારું માઇન્ડ બેઠું એમાં પર એમાં જલ્દી યાદ રહેશે, તમારો ટાઈમ બી બચશે. એટલે ટાઈમ મેનેજમેન્ટ બી ચાલુ કરેલું. અને એક્ઝામ ટાઈમે એક એક ટાઈમ ટેબલ બનાવેલું કે આ ટાઈમમાં જાય ત્યારે હું આટલું કરીશ, પછી મારો નેપ ટાઈમ બપોરે ત્યારે પૂરતી ઊંઘ બી લઈ લઈશ, અને મોબાઈલનો યુઝ ઓછો કરી લે જ્યારે એક્ઝામ હોય ત્યારે. એટલે ખૂબ જ સરસ, મતલબ આટલું સરસ રિઝલ્ટ મેળવવા માટે તે આટલા પ્રયત્નો કર્યા હતા. તારા મમ્મી અને પપ્પાનો સપોર્ટ તને કેવો રહ્યો હતો? ખૂબ જ સપોર્ટ હતો. અને પપ્પા તો ખાસ, અને પપ્પા જ્યારે બી એટલે કંઈ પણ ડાઉટ હોય મને શીખવાડી દે. અને એટલે એ શીખવા તેમાં જલ્દી માં યાદ નહીં, કારણ કે એ પ્રેક્ટિકલી બધું મને શીખવાડતા હતા. અને મમ્મી બી મને લેવા મૂકવા, અમે રહીએ, અમારી સ્કૂલથી ઘર બહુ દૂર હતું, એટલે જ્યારે અપડાઉન કરતી મમ્મી મારી સાથે, એટલે એમને તો ખૂબ થેન્ક યુ. હંમેશા માટે આગળ વધો ત્યાં સુધી. આગળ તમારો શું કરવાનો વિચાર છે? કોઈ કામ ઇંગ્લિશમાં હશે, કોઈ મેથ્સમાં, કોઈ સાયન્સમાં, એટલે જે બી ડાઉટ હોય અમે અંદર સોલ્વ કરી દેતા હતા. અને શાળામાં બીજો નંબર તારો આવ્યો છે, તો ખૂબ સારું રિઝલ્ટ પણ છે, સેકન્ડ નંબર પણ આવ્યો છે. તો જે આપણા બીજા દર્શક મિત્રો જોઈ રહ્યા છે, જે વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમને જોઈ રહ્યા છે, એને તું શું સંદેશ આપશે? એટલે તમે 10માં હોય છે એટલે બહુ ગભરાઈ નહીં જાઓ, અને શાંતિથી વાંચો, લખો. અને એટલે એટલું બધું ગભરાવાની બી જરૂર નથી કે 10મું છે. એટલે મારો દીકરો 10મામાં છે એટલે ભણે, વાંચે અને સારું રિઝલ્ટ પ્રાપ્ત કરે, તો એવું હોતું નથી. એટલું ભણવાથી જ કઈ રિઝલ્ટ મળી નથી જતું. દર્શક મિત્રો, એવું કેવું છે ઝીલનું, તો આપણે એને ધ્યાનમાં રાખીશું. હવે આપણે વાત કરીશું એના પિતાજી સાથે. આપનું નામ છે? જી, આપ શું કરો છો? એડવોકેટ છું. જી, આપ એડવોકેટ છો, તો આપે આપણા દીકરા માટે શું સપોર્ટ કર્યો હતો એક આ રિઝલ્ટ મેળવવા માટે? પછી માટે હું બહુ સપોર્ટ નોટો કર્યો મે, પણ મોટિવેટ કરવા માટે મારો ફૂલ સપોર્ટ રહ્યો છે મારા સામે. જી, મે એને આખા યર દરમિયાન ફક્ત બે જ વસ્તુ શીખવી છે, અને એક એ કે ડિસ્કશન, જ્યાં સુધી તમે સેટિસ્ફેક્શન ના થાય ત્યાં સુધી તું ડિસ્કશન કર તારા સર સાથે, ટીચર સાથે. તને કોઈ પણ ક્વેશ્ચન નું સમાધાન તારા મનથી થવું જોઈએ. ભોગી જવાથી, વાંચી જવાથી કે એબ્સોલ્યુટ માઇન્ડ તમે સ્ટડી કરશો એનાથી તમને કોઈ રિઝલ્ટ નહીં મળશે. અને સેકન્ડ થિંગ મેં એ શીખવેલી
કે તારા અત્યાર સુધીના રિઝલ્ટ પ્રમાણે તું એક ટાર્ગેટ બનાવ કે મારે ટેન્થમાં કેટલા પર્સન્ટેજ લાવવા છે, અને ટાર્ગેટ પ્રમાણે તું મહેનત કર, અને દરેક લાઈફ દરેક રીતે એન્જોય કર. ભણવાનું એજ્યુકેશન એ એન્જોયમેન્ટ છે, બર્ડન નથી, એને બર્ડન તરીકે નહીં લે. બસ મારે એનાથી વધારે એજ્યુકેશન બાબતે એને મારા સને કહ્યું કે હું એને સમજાવું, હું પ્રેક્ટિકલી સમજાવું. એક્ઝેક્ટલી હું બીજા વાલી મિત્રોને પણ એ જ કહેવા માંગુ છું કે તમારા સન તમારી પાસે આવે છે, તમારા બાળકો તમારા બાળકો તમારી પાસે આવે છે, કોઈ પણ ક્વેશ્ચન લઈને, કોઈ પણ ક્વેરી લઈને આવે છે, તો એને પ્રેક્ટિકલી સમજાવો. નાનામાં નાની વાત હોય તમે એને પ્રેક્ટિકલી સમજાવશો, એના મગજમાં તરત ઉતરી જશે. કોઈ પણ એક્ઝામમાં કોઈ પણ એક્ઝામિનર કે કોઈ પણ તપાસનાર વ્યક્તિ એવું નથી કહેતા કે તમે ડિટ્ટો ટુ ડિટ્ટો લખો, જે બુકમાં છે તે જ લખો. તમે સમજી શકશો, મગજમાં સમજેલા હશો, તો તે પ્રમાણે તમે લખી શકવાના છે, અને તે તમારે પ્રમાણે તમે તમે માર્ક્સ મેળવી શકવાના છે. જી, ખૂબ સરસ ધર્મેશભાઈ, આપણે આટલી સરસ વાત કરી. એમની માતાજી સાથે પણ આપણે વાત કરીશું. માતાજી, એક વાક્ય તો બોલવું પડશે, જાહેરમાં તમને તમારા દીકરાએ થઈને પ્રાઉડ છે. બસ માતાજી એટલા બધા ભાવુક થઈ ગયા છે કે તેઓ કઈ બોલી નથી શકતા, અને મને સ્પષ્ટ કહી દીધું કે મને પ્લીઝ કઈ નહીં પૂછતા. તો બિલકુલ જ અમે નહીં પૂછીએ તમને કઈ. વિજયભાઈ, આપની સાથે વાત કરીએ, અને વિદ્યાર્થી મિત્રો, તમારી શાળાનું રિઝલ્ટ તો આટલું સરસ આવ્યું જ છે, અને આવતીકાલે 12th રિઝલ્ટ છે. તો એ આપણા વિદ્યાર્થીઓ જે કદાચ રિઝલ્ટ માટે અત્યારથી ઉત્સુક હશે, એ મિત્રોને આપે શું કહેશો? જેટલી ઉત્કંઠા ગઈકાલે લોકસભાનું જે રિઝલ્ટ ની ઉમેદવારોને હોય, એવી ઉત્કંઠા સ્વાભાવિક રીતે 12th કોમર્સના વિદ્યાર્થીઓને પણ હશે જ, અને અમને પણ છે. કારણ કે કોમર્સ ની અંદર પણ અમારી શાળાનું જે પરિણામ છે એ બહુ ઉત્કૃષ્ટ રહ્યા છે, અને એ પણ આટલા વર્ષોથી લગભગ 98-100% વચ્ચે શાળાનું રિઝલ્ટ હોય છે. ગયે વખતે 7 વિદ્યાર્થીઓ A1માં હતા, 60 કે 65 નો વર્ગ હોય છે, અમારી પાસે એક જ વર્ગ હોય છે, એક વર્ગમાંથી 7 હતા. આ વખતે એવી એક્સપેક્ટ હું કરું છું, અને બધા ઈચ્છે કે આંકડો વધીને 10 સુધી પહોંચે, પણ જોઈએ. એ વિષયની બીજી વાતો પણ આપણે ફરી ત્યાં સુધી નાનકડો બ્રેક.